ચેતના અન્યની હોય છે અને ચૈતન્ય આપણું હોય છે. જ્યાં સુધી આપણું ચૈતન્ય જાગતું હોય ત્યાં સુધી બીજી ચેતનાની નોંધ લેવાની આપણને ઈચ્છા થાય છે અંદરથી. બાકી આપણે આપણું ચૈતન્ય ખલાસ થઈ ગયું હોય તો બાજુમાંથી કોઈ નીકળે, બેસે, આવે, જાવે, કઈ ખબર ન. ગુજરાતી કરીએ તો હકીકતમાં શોધક થવું જોઈએ. ટુ ફાઇન્ડ એટલે શોધવું, ટુ સર્ચ એટલે શોધવું. પણ આપણે શોધક નથી કહેતા, યોજક નથી કહેતા, પણ આપણે સ્થાપક કહીએ છીએ. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સર્ચ એન્ડ ટુ ફાઇન્ડ. શોધ છે એ શોધક પોતે પૂરી કરે, પછી ઇટ ડિપેન્ડ્સ અપોન અસ કે શોધને કેટલી આપણી સાથે રાખવી, કેટલી ન રાખવી. પણ સ્થાપક એક વસ્તુની સ્થાપના કરે છે. મોબાઈલ શોધનારે શોધ કરી લીધી, જો પણ હવે એને બંધ કેમ કરવું? આપણે શોધવું પડે. પણ મજા આવી, મારો ભ્રમ ભાંગી ગયો. મને એમ હતું કે આવું બહેનોને જ હોય છે અને મર્ફીઝ લો બહેનોને બરાબર લાગુ પડે. રિંગ વાગે ત્યારે પર્સમાં 6 ખાના હોય, પહેલેથી ખોલે 6ઠામાં નીકળે. આવું મેં હંમેશા કાર્યક્રમોમાં ઓબ્ઝર્વ કર્યું છે. પછી બાજુવાળા થોડાક એલર્ટ હોય, જે હોય છે સામાન્ય રીતે બહેનો, એવા એલર્ટ બહેનો પણ હોય છે. એ પછી પર્સ ખેંચી લે, એનું કારણ કે એને ખબર છે કે આને મોબાઈલ મળી જશે તો પણ એને સ્વિચ ઓફ કેમ કરવું, એ તો નથી આવડતું, હું કરી લઉં. તો શોધકમાં ને સ્થાપકમાં આટલો ફેર છે. આપણે આજે પારેખ કોલેજને સર્ચ કરવી પડતી નથી. જીપીએસ પણ તમને પારેખ કોલેજની આજુબાજુ ક્યાંક ઉતારી દે. જીપીએસ આપણને ખબર છે ને, બે લાક્ષણિકતાઓ છે. એક લાક્ષણિકતા એ છે કે સાવ નજીક પહોંચીને જીપીએસ પોતાની દુકાન બંધ કરી દે. એ તમને કે હવે તમે લડી લીધું એટલે મારે ધવલભાઈને ફોન કરવો પડે, હું પ્રાથમિક શાળા નંબર 17 પાસે ઉભો છું, હવે ક્યાં આવવાનું? તો એ કે હું વાંચું છું, કરું છું, તમને દેખાઉં છું, પણ હું તો એમથી આવીને આમ આવ્યો હતો. મારા સારથીએ મને કીધું, કડીસામાં દેખાય જે ભાઈ તો પાછળ છે. એટલે જીપીએસની આ પહેલી લાક્ષણિકતા કે તમને છેલ્લી ગળીએ તો શોધક બનાવે જ પોતે. અને બીજી લાક્ષણિકતા એ કે એમાં તમે જોયું હશે, અનુભવ કર્યો હશે, એમાં આવે કે હવે તમે 500 મીટરે ટર્ન લ્યો, પછી 500 મીટરે બરાબર નજીક પહોંચો ને લાંબુ કરી નાખે. જીવાતી જિંદગી જેવું છે, એમ થાય કે હવે ગયા ત્યાં પાછું લંબાવી નાખે. સરકારમાં 58 નિવૃત્તિ થતી હોય, માણસ 58 પહોંચે ક્યાંક, હવે 62 સુધી, એટલે જીપીએસ જેમ લાંબો થાય. અંતર જાજુ ન કાઢે, અંતર કાપે નહીં જાજુ, પણ લાંબો થાય. એટલે પ્રક્રિયા સ્થાપક તરીકે છે. બળવંતભાઈ છે એ સ્થાપક છે. સ્થાપક એટલે મારી દ્રષ્ટિએ તો એક સંસ્થાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી, એનું નામ સ્થાપક કહેવાય. સ્થાપકનો અર્થ એવો નથી કે શ્રીફળ મૂક્યું પૂરું. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ એવો છે કે બળવંત દાદા નથી, છતાં નથી એવું ન લાગવા દે એવું કોઈક છે, એવું તત્વ છે. અને એટલે શરૂઆતમાં અહીંયા ઉદ્ઘોષક એક બહેને કહ્યું કે એમની ચેતનાને આપણે વંદન કરીએ છીએ. આ ચેતના અન્યની હોય છે અને ચૈતન્ય આપણું હોય છે. જ્યાં સુધી આપણું ચૈતન્ય જાગતું હોય ત્યાં સુધી બીજી ચેતનાની નોંધ લેવાની આપણને ઈચ્છા થાય છે અંદરથી. બાકી આપણે આપણું ચૈતન્ય ખલાસ થઈ ગયું હોય તો બાજુમાંથી કોઈ નીકળે, બેસે, આવે, જાવે, કાંઈ ખબર ન. ઘણા લોકો આવા હોય છે આપણામાં જ. મારે જે આજે વાત કરવાની છે તે મેં થોડો વિચિત્ર વિષય આપ્યો છે, કારણ કે મને એમ હતું કે બળવંત દાદાના જન્મ દિવસે વાત કરવી હોય તો ચીલાચાલુ વાત નહીં કરવી જોઈએ.
આવે છે મને પણ હળવી શૈલીનું કહેવાનું, બહુ મોટી ગુલબાંગો એવું ફાવે છે, પણ હું શિક્ષક છું ને એટલે હું મર્યાદામાં કરિક્યુલમમાં રહીને ભણાવું છું, એની બહાર બહુ જવાનું પસંદ નથી. એટલે મને એવો વિચાર આવ્યો, મને ઉમેશભાઈએ યુએસએથી પૂછ્યું હતું વિશેષણ રાખશો, મેં કીધું તમે આપો તો સારું, એ પ્રમાણે હોમવર્ક કરી શકીશ, તો કે ના ના તમે આપો. એટલે મેં લખ્યું કે આપણે એવો વિષય રાખીએ વીજળીના ચમકારે. ઘણા ને આશ્ચર્ય થયું, મને ઘણાએ પૂછ્યું. સોશિયલ મીડિયામાં તો એક ફાયદો છે ને સાહેબ, દેખાય નહીં જે કેવું હોય કહેવાય જાય. સોશિયલ મીડિયા બહુ સારું છે, દેખાણા વગર ઘણી વાર તો વાંચ્યા વગર તમને આમ કરે, હજી તમે પોસ્ટ કર્યું નથી સીધું આમ કરી. આપણને એમ થાય કે લખતા તો મને લગભગ અડધી પોણી કલાક થઈ હતી, એને વાંચતા 3-4 મિનિટ તો થાય ને, તો ગયું નથી ને ભેગું આમ કર્યું નથી, પણ આપણે આમમાં રાજી થઈ જાય. આખું સોશિયલ મીડિયા છે એ રાજી થવા માટે છે, બહુ આનંદ કરો. સિનિયર સિટીઝન પણ એટલા બધા રાજી છે સાહેબ, એટલા બધા રાજી. તો મને ઘણાએ પૂછ્યું કે વીજળીના ચમકારે એટલે શું, તમે શેની વાત કરશો? પછી મેં સરનામું મોકલ્યું, ગાવ ત્યાં જ આવો જાઓ તો આપણે સાંભળશું. પણ મારા માઇન્ડમાં તો બહુ સ્પષ્ટ છે કે મારે શું વાત કરવી છે. મને એવું લાગે છે મિત્રો, આપને ખ્યાલ હશે કે બે શબ્દો કોઈ એક બહુ પોપ્યુલર ભજનના શબ્દો છે, અને હું જ્યાંથી આવું છું તે સણોસરાથી 21 કિલોમીટર દૂર, એટલે ખૂબ નજીક કહેવાય પંતરની દુનિયામાં, ત્યાં એનું સ્થાનક છે. જ્યારે લોકભારતીમાં હું ફ્રી હોઉં ત્યારે 21 કિલોમીટર જાતે ડ્રાઈવ કરીને ત્યાં જવાનું પસંદ કરું છું. છે એક બાજુ 22 કિલોમીટર ખોડિયાર માતાનું પણ મંદિર છે સિયોર તરફ જાઓ તો, પણ 21 કિલોમીટર આ બાજુ ગંગાસતી પાનબાઈ અને કહળસિંહની સમાધિ છે. એ ગંગાસતીના ભજનના શબ્દો એ વીજળીના ચમકારે છે. આ મેં પરિચય એટલા માટે આપ્યો કે કદાચ ઘણાએ ન સાંભળ્યું. આપણે સતીઓથી તો બહાર નીકળી ગયા છીએ લગભગ, બરાબર છે, અને બ્યુટી પાર્લરની દુનિયામાં એટલા બધા આપણે પ્રવૃત્ત થઈ ગયા છે કે સતી હોય એવું લગભગ આપણને ખ્યાલ નથી, હિરોહીન હોય એવું જ આપણને ખ્યાલ છે. એકને જુઓ તો તમે જુઓ, દેશનો વિકાસ બહુ થયો છે, બહુ વિકાસ થયો છે. દરેક શહેરીમાં એક બાલ મંદિર છે ને એક બ્યુટી પાર્લર છે. એક મનને બહેલાવવામાં કામ લાગે છે, બીજું તનને બહેલાવવામાં થોડોક દિવસ. મનવાળું તો લાંબુ હાલે, ઓનું તો 24 કલાકમાં ગુમ.